मर्द बखानू कोई मर्द बखानू छुड़ा के जा बसो तो मर्द बखानू तो महात्मा सुरदास जी कैसे हो बाई छुड़ा के जात हो निर्बल जानी मोही सुरदास एटले महात्मा सुरदास जी कैसे भगवान कृष्ण ने ठाकुर ने कैसे એવા મહાપુરુષ થયા એ વાલા મહાત્મા સુરદાસજી ભજન ગાતા હોય મારો નાથ ઠાકર ધણી બાળ સ્વરૂપે હામાયના ભજનો સાંભળતા હોય એવા મહાત્મા સુરદાસજી હો રાત્રિના ભજન કરીને હાલ્યા આવે છે વાવ જેવું આડવાયું કુવા જેવું ભગવાનને ચિંતા થઈ મારો ભગત આગણી સુરદાસ હતા એટલે એમ સુરદાસ નતા એ સુરદાસ કઈ રીતે બન્યા હતા ભગવાનના વિરહમાં રોઈ રોઈને આંખોને ખોઈ નાખી હતી નયન દિયો મેરો ખોઈ પ્રભુ તેરે બિના નયન દિયો મેરો ખોઈ ના વિરહમાં આંખો વહી ગયેલી પરિબ્રહ્મ પરમાત્મા બાળ સ્વરૂપે આવ્યા હો લાકડી જે હતી ને હાથમાં હાથ લાકડી પકડી હાથ પકડીને સાઈડમાં કર્યા તમે આ બાજુ હાલો એમ ઈશારો કર્યો હા છોડી દીધો મહાત્માજી ઓળખી ગયા સંત સુરદાસજી ઓળખી ગયા કે બસ મારા નાથ સિવાય કોઈ ન હોય ઠાકર સિવાય કોઈ ન ત્યાં સાખી લખી કે બાઈ છુડા કે જાત હો નિર્બલ જાની મોહી હૃદય છુડા કે જા બસો તો મર્દ બખાન એવા ઠાકર ધણીને આશરે બેઠા છે અંતરજાળ એક ભજનાંદી ગામ વાળા વર્ષોથી આ ભૂમિ માથે એના માયાળું માનવી આરે ખૂબ આનંદ પૂજ્ય બાપુ અર્જણગીરી બાપુ એક દીકરાને એમના પૂજ્ય બાપુ અહીં બેઠા છે એમને જેટલો પ્રેમ આપતા ને એટલો જ મને આપતા મેં ખૂબ ભજનો કર્યા છે બાપુના ચરણમાં અને આજે બાપાની તિથિ પણ ભેગી છે એ ખૂબ જાણીને આનંદ થાય છે દાદા અમારે પધાર્યા છે એટલે એક ભજન ત્યારબાદ દોડતર બીજા દોડતર પાડશું મંદિરો મેં દીપ જલે કનૈયા તોરે મંદિરો મેં દીપ મંદિરો મેં દીપ જલે કનૈયા તોરે મંદિરો મેં દીપ से निकले आए मच्छो तो कुल से निकले आए मच्छो बीच में तो श्यामा मिला मंदिरों में दीप मंदिरों में दीप जले कन्हैया तेरे
विप्र सुदामा ये पूरी द्वारिका, विप्र सुदामा ये पूरी द्वारिका, प्रभु ने लगाए गाले मंदिरों में दी मन लगा हरि भजन में, मेरा का मन लगा हरि भजन,
ભાગવત સપ્તાહ નું આયોજન હોય તેમાં પધારેલા આપ સર્વેને હું વતનજાર આહીર સમાજ વતીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ભગવાન ભાગવતને વંદન કરી અને કથાના વિદ્વાન વક્તા એવા પરમ આદરણીય નવલ શંકરજી રાજગોર એમને વંદન કરી અને જલ્દીથી હું પુરુષોત્તમ પરિબાપુને રજૂ કરવા માટે જઈ રહ્યો છું. કારણ કે અહીંયા જે કાંઈ ગોર તરીકે તમામે તમામ પૈસા જે કઈ સ્ટેજ ઉપર આવશે એ તમામે તમામ રકમ તમામે તમામ રૂપિયા ગામની ગાયો માટે વાપરવામાં આવશે. એક વખત જોરદાર આજારત વધાવી લો મિત્રો. એક આનંદની વાત એવી છે કે ભાગવત સપ્તાહનું આયોજન થયું હોય અને એમાં આજે ભગવાન કનૈયાનો પ્રાગટ્ય મહોત્સવ એમ કહેવાય કે આહીર સમાજ ઉજવતો હોય ત્યારે મિત્રો એની વચ્ચે આજે આ ગામના એવા પરમ સંત પરમ ભક્ત અને
गुजरात नु एक गौरव एवा अर्जनगिरी बापू ने आज 14मी पुण्यतिथि छे। एक वखत जोरदार पूज्य बापू ने याद ने आपणे वधावी लेशुं। कारण के माया ने ममता तणो जेने रुदिय न लाग्यो रोग एवा संत समरवा जोग दिवस उगता दादवा मारवाला। आजे एवो एक पावन दिवस अतंजार गामना आंगणे के एक तो भगवान भागवत नु आयोजन थयुं होय अने आम शास्त्रो एम कहे छे के जेना पितृ परम गति पामी जाय तेमने ज भागवत नो विचार आवे। अने तमे भागवत नो आयोजन कर्युं छे रे एक वात नक्की थई गई के तमारी 71 पेढ़ी ने मारा वाला मोक्ष मळी गयो छे आजे। एटले भगवान भागवत ने वंदन करी अने हुं आगळना दौरमां परी बापू रजू करवा जाऊं ई पहेला आहिर समाज बैठो होय त्यारे मित्रो आहिर कुळ अवनी पर हमीर न होत हयात तो देवकी जायो कनैयो कंस ने हाथ कपात। अरे सौराष्ट्र धरती मां परब गामे मां अमर बा थई गया होय तो वात ही करतो तो कच्छनी धरती मां मां लीरबाई मां थई गया होय। केटली भक्ति मित्रो आहिर समाज मां कच्छ मां थई छे। एक एक दाखलो आपणे जोवा जोईए पण वात जल्दी थी हूं पूरी करूं। कारण के लोडाई गामे फेरवे छे कावळ मां लीरबाई नामे। मित्रो संत मेकन दादा ने त्या मां लीरबाई मां ने दादा ए कीधु के मां हवे कावळ फेरवा तमे जाओ। दादा ना आदेश ने माथे चढ़ावी ने मां लीरबाई मां ध्रंग अने लोडाई ना गामडाओ मां कावळ फेरवा जाए। एक दिवस बाप ध्रंग ना अने लोडाई ना भक्तो भेगा थई दादा ना अखाड़ा मां आवे छे। दादा हवे तमे कावळ फेरवा केम नथी आवता आश्रम केम चालतो हशे। तारे कच्छना महान संत मेकन दादा बोल्या हता के भला माणस कावड तो रोज फरे छे लीरबाई मां रोज कावड भरीने आवे छे। तो दादा अजब गजब नी वात कहेवाय का के लीरबाई मां लोडाई के ध्रंग गाम मां तो आवता नथी तो कावड केम भराती हशे तो तमे तपास करो। अने गाम लोको तपास करे छे त्यारे मित्रो मां लीरबाई मां जीनाम 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 करता निकली जाय अने जंगल ना जाड़वा पासे उभा रहे। અને જંગલના જાળવાઓ કચ્છની ધરતીના જાળવાઓ કેટલા માન એ કચ્છની ધરતીના જાળવાઓ મિત્રો માં લીરબાઈ માની કાવડ ભરી આપતા હતા। તો તમે ને હું તો સજીવ માણસો બેઠા છી ગાયોનો કામ છે એટલે જ્યાં જ્યાં તમને મજા આવે ત્યાં વરસતા રહેજો। કારણ કે એક એક પૈસો ગામની ગાયો માટે વાપરવાનું છે એટલે હું વિનંતી કરું આ પરસોત્તમ પરી બાપુને કે સંત મેકણ દાદાને પણ અહીંયા યાદ કરવા છે માં અમરબાને પણ યાદ કરવા છે માં લીરબાઈ માને પણ યાદ કરવા છે અને ભગવાન કાળિયા ઠાકોરને યાદ કરવા છે। અહીંયા બિરાજમાન સંતોને હું કોટી કોટી વંદન કરું છું। આપણી વચ્ચે ભરત રાજા ગામ બારાપરથી વધાર્યા છે સાથે સાથે જીતુગીરી મહારાજ સાથે સાથે અમૃતગીરી મહારાજ વિજાણથી વધારા છે। આ તમામ સંતોને વંદન કરી આપ સર્વેને વંદન કરી અને આવો ભજનના દોરમાં એ ગુજરાતના અલગારિક ભજનિક મારા બાટા એવા ભજનિક પરસોત્તમ પરી બાપુને સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે જોરદાર તાળીઓથી ગુજરાતનું ગૌરવ દેશી સંતવાણીના માલિક પરસોત્તમ પરી બાપુને જોરદાર તાળીઓથી વધાવીને મારા છેલ્લે સુધી જે બોલવામાં એવો સાથ આપો દ્વારકા Mahadev, 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 Mahadev,
સેવા સોઈલી અને નિભાવવી મુશ્કેલ. સદગુરુ સેવા સોઈલી અને નિભાવવી બહુ મુશ્કેલ. ખેલ દીદી દીદી
હલાત સીધી જાય, સત ધર્મની